हवे मेघराजाए तूटी पड़वानुं मन बनावी लीधुं छे। राज्यमां हवे वरसाद भूक्को बोलावशे। अंबालाल पटेले करी छे मोटी आगाही। भादरवामां पड़शे भरपूर वरसादनो विलंब खतम। हवे वरसाद भूक्का बोलावशे। आवी रही छे चार चार सिस्टम। अंबालाल पटेलनी मोटी आगाही। गुजरात में भले वरसाद हाथ ताड़ी आपीने जतो रह्यो होय, परंतु हवे जे वरसाद आवशे ते भूक्का बोलावशे। हवे वरसाद वरस्या वगर नहीं ज रहे। एक बे नहीं, चार चार वरसादनी सिस्टम बनी रही छे, जेना कारणे आखो गुजरात जळ तरबोळ थई जशे। भाद्रव मासमां भरपूर वरसादथी गुजरात पाणी पाणी थई जशे। एवो वरसाद पड़शे के खेडूतो हवे मेघराजा खमैया करो तेवी प्रार्थना करता नजरे पड़शे। खेडूतोना हैये टाढक वडे तेवी आगाही हवामान निष्णात अंबालाल पटेले करी छे। अंबालाल पटेलना कहेवा प्रमाणे बंगाळनी खाड़ीमां मजबूत सिस्टम बनशे। गुजरात सुधी पहोंचशे बंगाळनी खाड़ीनी सिस्टम। 16-17 सप्टेम्बरे आ सिस्टम वरसाद आपशे। 23-24 सप्टेम्बर सुधी सारी रीते सक्रिय रहेशे सिस्टम। सप्टेम्बरना अंत सुधी रही शके छे वरसादी वातावरण। 19 सप्टेम्बरे अरब सागरमां पण सर्जाई शके छे सिस्टम। ओमान तरफ पण सर्क्युलेशन अने हिंद महासागरमां पण हलचल जोवा मळशे। वरसादनी आ सिस्टमने कारणे राज्यना कया कया जिल्लामां वरसाद पड़शे तेनी जो वात करिए तो उत्तर गुजरात अने मध्य गुजरातमां वधु वरसाद रहेशे। थराद, पालनपुर, कांकरेजमां वरसाद भूक्का बोलावशे। साबरकांठा, पंचमहाल, वडोदरा, खेड़ा, आणंद, अमदावाद, गांधीनगर, महिसागर, सूरत, नवसारीमां भारे मेघ खांगा थाय तेवो वरसाद पड़शे। दक्षिण गुजरातमां भारेथी अति भारे वरसाद पड़ी शके। सौराष्ट्रना जिल्लामां पण सारो वरसाद थशे। सोरठना जिल्लाओमां पण वरसादनी शक्यता। दक्षिण गुजरातमां 8 ઇંચ સુધી વરસાદની સંભાવના રહેશે। 18, 19 અને 20 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના રહેશે। કારમાં બાળકોને એકલા છોડીને જતા હોય તો સાવધાન। અમદાવાદમાં બાળકોને કારમાં લઈને ફરતા માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના બની। માતા-પિતાની એક ભૂલ બાળકો માટે સજા બની જતી હોય છે। અમદાવાદમાં દરેક માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો। લાલબત્તી સમાન ઘટના બની છે। જો તમે તમારા બાળકને કારમાં એકલું મૂકીને બહાર કામથી જતા રહ્યા હોય તો સાવધાન થઈ જજો। અમદાવાદના ઘોડાસરમાં એક કાર ચાલકને આવી જ ટેવ ભારે પડી। ઘોડાસરમાં એક પિતા પોતાના બાળકને લઈને કારમાં બહાર નીકળ્યા હતા, ત્યારે કોઈ કામથી પિતા બહાર નીકળ્યા અને બાળકને કારમાં રહેવા દીધું, પણ જેવી કારનો દરવાજો બંધ કર્યો કાર લોક થઈ ગઈ અને બાળક ફસાઈ ગયો। ઉપરથી કાર પણ બંધ હતી એટલે બાળકના જીવ પર ખતરો મંડરાયો। કારની ચાવી પણ બાળક પાસે હતી એટલે બાળકથી કાર ખુલી જ નહીં। બાદમાં ભારે જહેમત બાદ કાર ખોલી બાળકને બહાર કાઢવામાં આવ્યું। સુરતમાં ઇમારતની લિફ્ટ મોતની લિફ્ટ બનતા બનતા રહી ગઈ। લિફ્ટમાં ફસાયેલા દંપતીનો થયો આબાદ બચાવ। ગગનચુંબી ઇમારતોમાં લિફ્ટ વાફરતા પહેલા થઈ જજો સાવધાન। લિફ્ટ બની શકે છે મોતની લિફ્ટ। સુરતના અડાજણમાં રાજ કોર્નર નામની બિલ્ડિંગમાં રહેતા દંપતીને દેખાઈ ગયું મોત, કેમ કે સુરતના રાજ કોર્નર કોમ્પ્લેક્સમાં લિફ્ટ એકાએક જ ખોટકાઈ ગઈ હતી। લિફ્ટ બંધ થઈ જતા અંદર પતિ પત્નીના જીવ આદર થઈ ગયા હતા। આથી બંનેને બહાર નીકળવા જીવ બચાવવા માટે બૂમાબૂમ કરી હતી। દંપતીની બૂમનો અવાજ સાંભળતા જ સ્થાનિક સિક્યુરિટી દોડી આવી। આસપાસના ફ્લોરના લોકો દોડી આવ્યા હતા। બાદમાં લિફ્ટમાં ફસાયેલ દંપતીને હેમખેમ બહાર કાઢી લેવાયું હતું। લિફ્ટના નાનકડા ગેપમાંથી દંપતીને બહાર કાઢ્યું। આસપાસના લોકોએ લિફ્ટની અંદર ટેબલ નાખી એક બાદ એક બહાર કાઢી પતિ પત્નીને નવજીવન આપ્યું, પરંતુ વારંવાર લિફ્ટ બંધ થતી અટકે તે માટે પગલાં લેવા જરૂરી છે। અહીં આવતા બાળકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે, તો જવાબદાર કોણ? ભરૂચમાં છરીની અણીએ થઈ 11 લાખની લૂંટ, પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો। ભરૂચના જંબુસરમાં લૂંટારુઓ બેફામ બની ગયા છે। પોલીસના ડર વગર લોકોને લૂંટી પોલીસને પડકાર આપી રહ્યા છે। હવે ભરૂચના જંબુસરમાં આંગડિયા કર્મચારી પાસેથી છરીની અણીએ 11 લાખની લૂંટ ચલાવાઈ। બાઇક પર આવેલા 3 બુકાનીધારી લોકોએ ભરબજારે કર્મચારીને આંતરીને છરી બતાવી લૂંટને અંજામ આપ્યો। 3 લાખની રોકડ અને અંદાજે 8 લાખનું સોનું લઈ લૂંટારુઓ ફરાર થઈ ગયા। લૂંટારુઓની દાદાગીરીને કારણે બજારમાં સન્નાટો છવાઈ ગયો, વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો। એચ રમેશ આંગડિયાનો કર્મચારી વડોદરાથી રોકડ અને સોનું લઈને ઓફિસ જતો હતો, તે સમયે એહલે હદીસ મસ્જિદની બાજુની ગલી પાસે લૂંટ ચલાવવામાં આવી, જેની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરી। લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થતાં પોલીસની વિવિધ ટીમે શોધખોળ હાથ ધરી છે।